નમસ્કાર, ડાયટ યોગા અને આયુર્વેદા ચેનલમાં હું ડૉક્ટર ધારા તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં હું તમને એ જણાવીશ કે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકને કયો ખોરાક ના આપવો જોઈએ. મધ અથવા મધમાંથી બનાવેલો ખોરાક જેમાં ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ બેક્ટેરિયાના બીજગણ હોય છે, પુખ્ત વયના લોકો માટે મધ હાનિરહિત છે, પરંતુ આ બીજગણ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બોટ્યુલિઝમનું કારણ બની શકે છે, જેના કારણે બાળકોમાં કબજિયાત, ચૂસવામાં મુશ્કેલી, ભૂખ ઓછી લાગવી, સુસ્તી, ન્યુમોનિયા અને ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. આ માટે બાળક એક વર્ષનું ના થાય ત્યાં સુધી એને મધ ના આપવું જોઈએ. 12 મહિનાની ઉંમર પહેલા બાળકને જો ગાયનું દૂધ આપવામાં આવે તો એના આંતરડામાં રક્તસ્ત્રાવનું જોખમ થઈ શકે છે. ગાયના દૂધમાં વધારે માત્રામાં પ્રોટીન અને ખનિજ તત્વો હોય છે, જેને બાળકની કિડની સરળતાથી હેન્ડલ નથી કરી શકતી. આ સિવાય ગાયના દૂધમાં જરૂરી પોષક તત્વો આયરન અને વિટામિન ઈ નથી હોતા. ગાયના દૂધથી ઘણા બાળકોને એલર્જી થઈ શકે છે. આ માટે એક વર્ષની ઉંમર પછી બાળકને થોડી થોડી માત્રામાં તમે ગાયનું દૂધ આપી શકો છો. નાની ઉંમરે ઈંડાનો સફેદ ભાગ ગળી જવાથી બાળકોમાં બળતરા, ફોડલીઓ અને પાચનતંત્રને ટ્રિગર કરે છે, જેના કારણે ઝાડા થઈ શકે છે. ઈંડાની સફેદીમાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ જો તમારા બાળક ને ઈંડાની એલર્જી ના હોય તો એક વર્ષ પછી એને તમે થોડી થોડી માત્રામાં ચાલુ કરી શકો છો. કાચા ઈંડા બાળકોને બિલકુલ ના આપતા. આ સિવાય કાચા ઈંડામાં બનાવેલી કેક મિક્સ, હોમમેડ આઈસ્ક્રીમ, હોમમેડ માયોનીઝ અથવા કાચા ઈંડામાં બનાવેલી મીઠાઈઓ બાળકોને ના આપવી જોઈએ. મગફળી અને સૂકા મેવા 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવે તો એનાથી ગૂંગળામણનું જોખમ થઈ શકે છે, કારણ કે ડ્રાય ફ્રૂટ અને મગફળીને જો સારી રીતે ચાવવામાં ના આવે તો તે ફેફસામાં જતું રહે છે અને જેના કારણે વાયુ માર્ગને અવરોધ થાય છે. કોફીને કારણે પેટમાં બળતરા થાય છે અને ચામાં રહેલું ટેનિન બાળકોના શરીરમાં આયરનને અવશોષિત થતું અટકાવે છે, જેને કારણે બાળકોને દાંતની સમસ્યા, નિર્જલીકરણ, ડિહાઈડ્રેશન, વધારે પડતું વજન હોવું, બેચેની અને કુપોષણ થઈ શકે છે. માટે બાળકોને કોફી, ચા, કોલા, ચોકલેટ, ફ્રીઝી ડ્રિંક્સ, સોડા, સ્વીટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક, સોફ્ટ ડ્રિંક્સ જેવી કેફીનયુક્ત વસ્તુઓથી દૂર રાખજો. એના જગ્યાએ તમે માતાનું દૂધ, ફોર્મ્યુલા દૂધ, પાણી અને નાળિયેરનું દૂધ બાળકને આપી શકો છો. ઘણા બધા ચીઝ અનપેસ્ચ્યુરાઇઝ્ડ દૂધમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે લિસ્ટેરિયા નામની બીમારીનું જોખમ વધી જાય છે, પરંતુ ચીઝને જો પકાવવામાં આવે તો આ બેક્ટેરિયા મરી જાય છે. થોડા મહિના સુધી તમારા બાળકોને ખાટા ફળો અને ફળોનો જ્યુસ ના આપતા. આ ફળોમાં વિટામિન સી અને એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જેને કારણે બાળકનું પેટ ખરાબ થઈ શકે છે અને એસિડ રિફ્લેક્સ થઈ શકે છે. યાદ રાખો કે તમારા બાળકનું પાચનતંત્ર હજી પણ વિકસિત થાય છે. ચોકલેટમાં કેફીન હોય છે, આ માટે એ બાળકો માટે સૌથી વધુ અસુરક્ષિત ખોરાક છે. 1 વર્ષની ઉંમર સુધીમાં બાળક ઘન પદાર્થ ખાતા શીખે છે. ચોકલેટ ખાવાથી બાળકોને પેટની સમસ્યા પણ થઈ શકે છે. આ સિવાય ચોકલેટમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે, માટે બાળક 1 વર્ષનું ના થાય ત્યાં સુધી એને ચોકલેટ ના આપવી જોઈએ અને ત્યાર પછી પણ એને થોડી માત્રામાં આપવી જોઈએ. બાળક 7-8 મહિનાનું થાય ત્યાર પછી તમે બાળકને ઘઉં આપી શકો છો. જો તમારા કુટુંબમાં કોઈને ઘઉંની એલર્જી અથવા તો ગ્લુટેનની એલર્જી, સિલિયાક ડિસીઝ હોય તો 7-8 મહિના પછી પણ બાળકને ઘઉં અથવા તો ઘઉંમાંથી બનાવેલી વસ્તુ આપતા પહેલા એલર્જીના લક્ષણોની તપાસ જરૂરથી કરવી જોઈએ. ખાંડ બધા ઉંમરના બાળકો માટે હાનિકારક છે. તે ખાસ કરીને 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વધારે જોખમી છે, કેમ કે ખાંડને શુદ્ધ કરવા માટે એમાં કેટલાક રસાયણો ઉમેરવામાં આવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે સારા નથી. આ સિવાય વધારે પડતી ખાંડ ખાવાથી દાંતમાં સડો થઈ શકે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ કમ થઈ જાય છે. આ સિવાય વધારે પડતી ખાંડને કારણે બાળકોમાં વધારે પડતું વજન વધવું, ડાયાબિટીસ અને હૃદયરોગની સંભાવના પણ વધી જાય છે. માટે મીઠા પીણા જેવા કે સોડા, પોપ, સોફ્ટ ડ્રિંક્સ, ફ્લેવર્ડ મિલ્ક, સ્પોર્ટ્સ ડ્રિંક, ખાંડ સાથે ફ્લેવર્ડ પાણી અને જ્યુસ બાળકોને ના આપતા. આ પીણા 100% જ્યુસથી અલગ છે, માટે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાંડ ઉમેરેલા પદાર્થો ના આપવા જોઈએ. હકીકતમાં બાળકોના ખોરાકમાં મીઠાની જરૂરિયાત નથી હોતી, એમની રોજની મીઠાની જરૂરિયાત માતાના દૂધ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક દ્વારા પૂરી થઈ જાય છે. વધારે પડતા નમકને કારણે તમારી કિડની પર લોડ આવે
આવે છે. આ સિવાય બાળપણમાં વધુ મીઠું ખાવાને કારણે પુખ્તાવસ્થામાં હાઇપરટેન્શન, ઓસ્ટિયોપોરોસિસ અને શ્વસન સંબંધી બીમારીઓ થઈ શકે છે. આ માટે વધારે પડતો સોલ્ટી ખોરાક ના ખાતા. એક વર્ષથી નાની ઉંમરના બાળકો માટે બીજું શું ના ખાઈ શકાય એના માટેના વિડીયો હું જલ્દી તમારી સાથે શેર કરીશ. બાળકોની હેલ્થ માટે અપલોડ કરેલા આ વિડીયો જરૂરથી જોજો. હેલ્થ માટે ઉપયોગી આ વિડીયો જરૂરથી જોજો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી દો અને જલ્દીથી શેર કરી દો. નવો વિડીયો સૌથી પહેલા જોવા માટે બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. ટેક કેર.